ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર ભાગ 1 પ્રકરણ 4ની વાતો કરવી છે, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મિત્રો સંકરણ વિશેની વાતો કરેલી, એસપી, એસપી ટુ, એસપી થ્રી. આજે આપણે ડી કક્ષકોનો સમાવેશ થતો હોય એવા કેટલાક સંકરણોની ચર્ચા કરવી છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ત્રીજા આવર્તના જે તત્વો છે, આ ત્રીજા આવર્તના તત્વોમાં એસ પી ઉપરાંત ડી કક્ષક પણ આવેલી છે. હવે સંકરણમાં એ જ કક્ષકો ભાગ લઈ શકે છે કે જે કક્ષકોનો ઊર્જાનો તફાવત ઓછો હોય છે. આથી આપણે કહી શકીએ છીએ કે થ્રી ડી કક્ષક જે છે એ થ્રી ડી કક્ષકની ઊર્જા થ્રી એસ અને થ્રી પી કક્ષકોની ઊર્જા સાથે સરખાવી શકાય તેટલી છે. આનો મતલબ કે થ્રી એસ, થ્રી પી અને થ્રી ડી કક્ષકોને સમાવતા સંકરણની ચર્ચા આપણે કરી શકીએ છીએ. એવી જ રીતે થ્રી ડી કક્ષકની ઊર્જા એ ફોર એસ અને ફોર પી કક્ષક સાથે પણ સરખાવી શકાય છે. તો આનો મતલબ કે આપણે થ્રી ડી, ફોર એસ અને ફોર પી કક્ષકને સમાવતા સંકરણની પણ ચર્ચા કરી શકીએ છીએ. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે થ્રી પી અને ફોર એસ કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત વધારે છે, જેના પરિણામે આપણે થ્રી પી, થ્રી ડી અને ફોર એસ કક્ષકોને સમાવતું હોય એવું સંકરણ જે છે એ સંકરણની ચર્ચા કરી શકતા નથી, એવું સંકરણ શક્ય બનતું નથી. તો ચાલો મિત્રો, આપણે એસ પી ડી અને મિત્રો સમાવતા હોય, એસ પી અને ડી કક્ષકોને સમાવતા હોય એવા કેટલાક સંકરણના પ્રકાર, તેમના આકાર, એમાં કઈ કઈ પરમાણ્વીય કક્ષકો ભાગ લે છે અને એના ઉદાહરણની મિત્રો આપણે ચર્ચા કરવી છે. તો પહેલી કરી દઈએ મિત્રો ડીએસપી ટુ સંકરણ. ડીએસપી ટુ સંકરણ હોય ત્યારે આકાર સમતલીય ચોરસ જોવા મળે છે અને જેમાં બધા જ બંધ કોણ જે છે એ 90 ડિગ્રીએ હોય. ડીએસપી ટુ સંકરણ થાય ત્યારે એક ડી, એક એસ અને બે પી કક્ષકો સંકરણની અંદર ભાગ લે છે. તો આ વાત થઈ મિત્રો ડીએસપી ટુ સંકરણ. બીજું સંકરણ મિત્રો આવે છે એસપી થ્રી ડી. એસપી થ્રી ડી સંકરણમાં અણુનો ભૌમિતિક આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે મિત્રો, જેમાં બંધ કોણ 120 અને 90 ડિગ્રી જોવા મળે છે, જેમાં એક એસ, ત્રણ પી અને એક ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે. જ્યારે એના ઉદાહરણની અંદર પીએફ 5 અને પીસીએલ 5 આપણે લખી શકીએ છીએ. મિત્રો, જરા ધ્યાન રાખજો કે હવે આવે છે સંકરણ એસપી થ્રી ડી ટુ. મિત્રો, એસપી થ્રી ડી ટુ સંકરણ આવે છે એટલે જરા અહીં સુધારજો કે સંકરણ એસપી થ્રી ડી ટુ. હવે આ પ્રકારનું મિત્રો સંકરણ થાય ત્યારે એનો ભૌમિતિક આકાર જે છે એ ભૌમિતિક આકાર મિત્રો ચોરસ પિરામિડલ છે. બંધ કોણ 90 ડિગ્રી છે. એમાં કઈ કઈ કક્ષકો મિત્રો સંકરણમાં ભાગ લે છે તો એક એસ, ત્રણ પી અને બે ડી કક્ષકો મિત્રો સંકરણમાં ભાગ લે છે. હવે એના ઉદાહરણની વાત કરી દઈએ તો બીઆર એફ 5, એક્સી ઓ એફ 4 અને આઈએફ 5 છે. મિત્રો ધ્યાન રાખજો કે ખરેખર અહીં આગળ એસપી થ્રી ડી ટુ છ સંકર, એટલે કે છ સંકર કક્ષકો છે, પણ એક
શંકર કક્ષક કે જેમાં ખરેખર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, અને માટે એનો આકાર આપણને ચોરસ પિરામિડલ જોવા મળે છે. હવે વાત આવે છે સંકરણની મિત્રો, એસપી થ્રી ડી ટુ અથવા ડી ટુ એસપી થ્રી સંકરણ, જેમાં અણુનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય છે, બંધ કોણ 90 ડિગ્રી મિત્રો જોવા મળે છે, જેમાં એક એસ કક્ષક, 3 પી કક્ષક અને 2 ડી કક્ષક ભાગ લે છે. જો ડી ટુ એસપી થ્રી સંકરણ થતું હોય તો એમાં 2 ડી કક્ષક હોય, 1 એસ કક્ષક અને 3 પી કક્ષક સંકરણમાં ભાગ લે છે. હવે એના ઉદાહરણની વાત કરી દઈએ તો એસપી થ્રી ડી ટુ સંકરણના મિત્રો ઉદાહરણ SF6 અને CrF6-3 છે. જ્યારે ડી ટુ એસપી થ્રીનું ઉદાહરણ એ CONH3+3 જેવા સંકીર્ણ મિત્રો ડી ટુ એસપી થ્રીના ઉદાહરણમાં આપણે લખી શકીએ છીએ. તો મિત્રો આ વાત કરી આપણે ડી કક્ષકને સમાવતા હોય એવા જુદા જુદા પ્રકારના સંકરણ અને તેમના ભૌમિતિક આકાર. આમાંથી આપણે મિત્રો 2 PCl5 અને SF6 ભણવાના છે. તો પહેલાં મિત્રો આપણે PCl5ની વાત કરી દઈએ. PCl5ના અણુમાં જોવા મળતું મિત્રો સંકરણ, એનો ભૌમિતિક આકાર, એમાં જોવા મળતા મિત્રો બંધ કોણની આપણે સૌ પ્રથમ ચર્ચા કરી દઈએ છીએ. તો PCl5માં મધ્યસ્થ પરમાણુ મિત્રો ફોસ્ફરસ છે. મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p3 છે. ધરા સ્થિતિમાં એ બંધ બનાવતો નથી, આથી ઉત્તેજિત અવસ્થાની અંદર 3s કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જાય, પરિણામે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 3s1 3p3 અને 3d કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. તો આમ આપણે કહી શકીએ કે ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થાની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી મિત્રો 5 કક્ષકો આવેલી છે, અર્ધપૂર્ણ ભરાયેલી. કઈ કઈ 5 કક્ષકો છે? તો 1 3s કે જે અર્ધપૂર્ણ ભરાયેલી છે, 3 3p જે પણ અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને 1 3d કક્ષક છે. આ 5 કક્ષકોનો શક્તિનો તફાવત પ્રમાણમાં ઓછો, અને જેના પરિણામે આ 5 કક્ષકો એકબીજા સાથે સમિશ્રિત થાય અને નવી 5 sp3d સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. આવી નવી 5 sp3d સંકર કક્ષકો જે છે એ સંકર કક્ષકો મિત્રો ત્રિકોણીય દ્વિપિરામિડલના કેન્દ્રથી 5 ખૂણાઓ તરફ મિત્રો ફેલાયેલી છે, અને જે 120 ડિગ્રી અને 90 ડિગ્રીનો મિત્રો ખૂણો ધરાવે છે. આમ 5 sp3d સંકર કક્ષકો એ ત્રિકોણીય દ્વિપિરામિડલના મિત્રો 5 ખૂણામાં દિશાત્મક થયેલી હોય છે. તમે મિત્રો જોઈ શકો છો કે 1 3s 3 3p 1 3d સમતલની અંદર 3 બંધ છે અને 2 લંબ છે સમતલને મિત્રો. આવી રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારે મિત્રો ગોઠવાય છે. હવે આપણે કહી શકીએ છીએ મિત્રો કે ફોસ્ફરસની આવી 5 અર્ધપૂર્ણ ભરાયેલી sp3d સંકૃત કક્ષકો જે છે, આ 5 sp3d સંકૃત કક્ષકો કે જે 5 ક્લોરીનની અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકો સાથે મિત્રો સમિશ્રિત થાય છે, સમિશ્રિત થઈ અને એ 5 PCl બંધની મિત્રો રચના કરે છે. તો આમ 5 PCl સહસંયોજક
सिग्मा बंद जे छे ए सिग्मा बंद आपने प्राप्त थाय छे। हवे वात आवे गोठवणी। मित्रों केवी रीते ए गोठवाय छे? तो पीसीएल फाइव जे छे ए फाइव नी बंद रचना में मित्रों त्रण पीसीएल जे छे ए त्रण पीसीएल बंद एकज समतल में एक बीजा थी 120 अंशना खूणे मित्रों गोठवायेला छे। ज्यारे बे पीसीएल बंद के जे मित्रों समतल ने लंब छे तमे जोई शको छो समतल ने लंब राइट। तो आम आपणे कही शकीए के जे एकज समतल में छे ए विषुववृत्तीय बंद कहेवामां आवे छे अने जे लंब छे ए अक्षीय छे। तो मित्रों जरा ध्यान थी तमे जोई शको छो के पांच पीसीएल बंद मांथी त्रण पीसीएल बंद एकज समतल में छे। एकज समतल में होवाने परिणामे एमनी वच्चेनो खूणो जे छे ए खूणो 120 डिग्रीनो छे जी बराबर। एटले आ त्रण पीसीएल बंद विषुववृत्तीय अथवा इक्विटोरियल बंद तरीके मित्रों एने ओळखवामां आवे छे। ज्यारे बाकीना बे मित्रों बाकीना बे बंदनी वात करी दीए तो बाकीना बे पीसीएल बंद ए मध्यवर्तीय समतल ए समतलनी ऊपर अने नीचे मित्रों गोठवाय छे 90 डिग्री ना खूणे मित्रों आ बे पीसीएल बंद गोठवायेला होय छे 90 अंशना खूणे छे। अने आवा बे पीसीएल बंद ने आपणे अक्षीय बंद तरीके ओळखवामां आवे छे। હવે આપણે કહી શકીએ કે જે બે પીસીએલ બંધ અક્ષીય બંધ છે મિત્રો જે બે પીસીએલ બંધ અક્ષીય બંધ છે આવા અક્ષીય બંધ એ પેલા ઇક્વિટોરિયલ એટલે કે વિષુવૃત્તીય બંધ યુગ્મો સાથે વધારે અપાકર્ષણ અનુભવે છે। પરિણામે અક્ષીય બંધની બંધ લંબાઈ જે છે એ બંધ લંબાઈ એ વિષુવૃત્તીય બંધની બંધ લંબાઈ કરતાં મિત્રો વધારે છે અને પરિણામે બંધ લંબાઈ વધે એટલે બંધ ઊર્જા ઘટે પરિણામે બે પીસીએલ બંધ કે જે અક્ષીય છે એ બંધ મિત્રો નબળા છે અને નબળા હોવાને પરિણામે સરળતાથી તૂટે છે અને તૂટે એટલે પીસીએલ થ્રી બની જાય। આમ પીસીએલ ફાઇવનો અણુ મિત્રો ખૂબ સક્રિય છે એવું આપણે મિત્રો કહી શકીએ છીએ। ચાલો ત્યારે આ વાત કરી મિત્રો આપણે PCL5 ની। હવે ચર્ચા કરવી છે SF6। તો મિત્રો આપણે હવે SF6 ની અંદર સંકરણની વાત કરી દઈએ છે। SF6 કે જેની અંદર SP3D2 પ્રકારનું મિત્રો સંકરણ થાય છે। તો ચાલો મિત્રો આપણે SF6 ની ચર્ચા કરીએ। તો SF6 ની અંદર મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુ એ સલ્ફર છે મિત્રો। સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 પરિણામે મિત્રો બરાબર એની ધરાસ્થિતિની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો। ધરાસ્થિતિની ઇલેક્ટ્રોન રચના 3s2 3p4 પરિણામે મિત્રો એક 3s કક્ષકમાંથી અને એક 3p કક્ષકમાંથી 3D કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જાય જેના પરિણામે સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 3s1 3p3 અને 3d2 જોવા મળે છે। આનો મતલબ કે 6 અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષકો 1 3s 3 3p અને 2 3d આવી 6 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો કે જે એકબીજા સાથે મિત્રો સમિશ્રિત થાય કારણ કે તેમની જે ઉર્જા છે એ ઉર્જા લગભગ મિત્રો સરખી છે અને જેના પરિણામે આ 6 કક્ષકો એકબીજા સાથે મિત્રો સમિશ્રિત થાય છે। સમિશ્રિત થાય એટલે નવી 6 sp3d2 સંકર કક્ષકોની મિત્રો રચના કરે છે અને આ 6 એ 6 સમાન આકાર અને ઉર્જા ધરાવે છે જે અષ્ટફલકના કેન્દ્રથી 6 ખૂણાઓ તરફ ફેલાયેલી હોય અને તેમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી મિત્રો જોવા મળે છે। તો મિત્રો જરા ધ્યાનથી
કેવી રીતે આકાર અને સંકરણ થાય છે. તમે જોઈ શકો છો કે એક 3S, 3 3P અને 2 3D. SP3D2 સંકરણ મિત્રો કેવી રીતે ગોઠવાય છે એ પણ તમે જોઈ શકો છો. અષ્ટફલકના કેન્દ્રથી 6 ખૂણાઓ તરફ 6 SP3D2 સંકર કક્ષકો મિત્રો ગોઠવાયેલી આપણને જોવા મળે છે. હવે વાત આવે છે બંધ. તો ફ્લોરિનની 2P કક્ષક કે જે કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે 2PZ. તો આમ મિત્રો સલ્ફરની 6 અર્ધપૂર્ણ ભરાયેલી SP3D2 સંકર કક્ષકો, આ SP3D2 સંકર કક્ષકો જે છે એ સંકર કક્ષકો એ 6 ફ્લોરિન કે જેની અર્ધપૂર્ણ ભરાયેલી મિત્રો PZ કક્ષક સાથે સમિશ્રિત થાય અને સમિશ્રિત થઈ અને 6 SF સહસંયોજક બંધ બનાવે છે. આ બધા જ ફ્લોરિન એ અષ્ટફલકના 6 ખૂણાઓ ઉપર ગોઠવાઈ અને SF6નો અણુ બનાવે જે નિયમિત અષ્ટફલકીય ભૌમિતિક રચના મિત્રો ધરાવે છે. તો આ અષ્ટફલકીય નિયમિત ભૌમિતિક રચના SF6, તો આપણે કહી શકીએ છીએ કે જેમાં બંધ કોણ અને બંધ લંબાઈ મિત્રો કેટલી છે, તો એમાં બંધ કોણ બધા 90 ડિગ્રી છે અને SF બંધ લંબાઈ જે છે એ બંધ લંબાઈ મિત્રો એક સમાન જોવા મળે છે. તો મિત્રો આ સાથે આપણે કહી શકીએ છીએ કે સંકરણની વાત મિત્રો પૂરી થાય. આના સાથે વેલેન્સ બોન્ડ સિદ્ધાંત એટલે કે VB થિયરી મિત્રો પૂરી થાય. હવે વાત આવે છે આણ્વીય કક્ષક સિદ્ધાંત. મિત્રો આણ્વીય કક્ષક સિદ્ધાંતની વાત આવે છે, આ VB થિયરી પૂરી થઈ. હવે વાત આવે છે MO થિયરી. MO થિયરીની તો મિત્રો એના કેટલાક મુદ્દાઓ અથવા વિશિષ્ટતાની આપણે ચર્ચા કરી લઈએ છીએ. તો આવી MO થિયરીની મિત્રો આપણે એક પછી એક એના મુદ્દાની મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ, રાઈટ? તો MO થિયરી એ 1932ની અંદર મુલિકન અને હુંડ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. આ વૈજ્ઞાનિકે મિત્રો આ MO થિયરી આપણને આપેલી છે. મિત્રો આ થિયરી અનુસાર જેમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય, એવી જ રીતે મિત્રો અણુમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી આણ્વીય કક્ષકની અંદર ગોઠવાય છે. સવાલ એ છે કે આણ્વીય કક્ષકો બને કેવી રીતે? તો લગભગ સમાન ઉર્જા, લગભગ મિત્રો સમાન ઉર્જા અને સમાન સંમિતિ ધરાવતી હોય એવી પરમાણ્વીય કક્ષકો જે છે એ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે મિત્રો સંયોજાય અને આણ્વીય કક્ષક જે છે એ આણ્વીય કક્ષકની રચના કરે છે. મિત્રો નંબર 3, ત્રીજી એની વિશિષ્ટતા આવે છે કે પરમાણ્વીય કક્ષકમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મિત્રો એક જ કેન્દ્રની અસર હેઠળ હોય છે, કારણ કે પરમાણુમાં મિત્રો એક જ કેન્દ્ર હોય. જ્યારે આણ્વીય કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ મિત્રો બે કે તેથી વધારે કેન્દ્રો, ટૂંકમાં અણુમાં કેટલા પરમાણુ છે એ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો આનો મતલબ એ થયો કે પરમાણ્વીય કક્ષકો બધી એક કેન્દ્રીય કહેવાય, જ્યારે આણ્વીય કક્ષકો જે છે આવી આણ્વીય કક્ષકો એ બહુ કેન્દ્રીય આપણે કહી શકીએ છીએ. હવે વાત આવે છે આણ્વીય કક્ષકોની સંખ્યા. મિત્રો આણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી? તો આણ્વીય કક્ષકોની સંખ્યા એ કેટલી પરમાણ્વીય કક્ષકો બંધ બનાવવામાં ભાગ લે છે એ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી હોય છે. ધારો કે બે પરમાણુની બે પરમાણ્વીય કક્ષકો મિત્રો
ભાગ લે છે તો નવી બે આણ્વીય કક્ષકો બને. આ બે આણ્વીય કક્ષકોને પાછા આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક બંધ કારક આણ્વીય કક્ષક અને બીજીને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. હંમેશા મિત્રો બંધ કારક આણ્વીય કક્ષકની જે ઉર્જા છે એ ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતાં ઓછી હોય છે. તો આમ બંધ કારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી, પરિણામે એની સ્થિરતા એટલે કે બંધ કારકની મિત્રો જે સ્થિરતા છે એ સ્થિરતા વધારે હોય છે. હવે જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એ સંભાવના એ પરમાણ્વીય કક્ષક દર્શાવે છે, તો એવી જ રીતે મિત્રો અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એ સંભાવનાની વહેંચણી આણ્વીય કક્ષક દ્વારા દર્શાવવામાં આવે છે. મિત્રો છેલ્લા મુદ્દાની વાત કરી દઈએ તો પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉફબાઉ પાવલી અને હુંડના નિયમને આધારે જ મિત્રો કરવામાં આવે છે. તો આવા કેટલાક આણ્વીય કક્ષક સિદ્ધાંતના અગત્યના મુદ્દા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આણ્વીય કક્ષક કેવી રીતે રચાય તો એ LCAO શીખીશું. આણ્વીય કક્ષકોમાં બંધકારક અને બંધ પ્રતિકારકની ઉર્જામાં તફાવત કેમ જોવા મળે છે એ બધી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો કરીશું. જય હિન્દ.